મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 3 વિશે માહિતી મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 4 વિશે માહિતી મેળવીશું. પ્રશ્ન 4માં આપણે અચલ આધારનો સૂચકાંક મેળવવાનો છે, એટલે કે પરંપરિતનો સૂચકાંક આપણને આપી દીધો છે ને, એના ઉપરથી આપણે અચલનો સૂચકાંક મેળવવાનો છે. તો પરંપરિતના સૂચકાંક પરથી અચલનો સૂચકાંક જ્યારે પણ મેળવવાનો થાય ત્યારે ચાલુ વર્ષનો પરંપરિતનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલનો સૂચકાંક છેદમાં 100. હવે એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની એ રહેશે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે નહીં. તો ચાલુ વર્ષનો આપણે 2010 માટે જ્યારે ગણતરી કરીએ તો ચાલુ વર્ષ એટલે આપણો 2010નું વર્ષ જ થાય, એનું અગાઉનું વર્ષ આપણને આપેલું નથી. જો અગાઉનું વર્ષ આપણને આપેલું નથી અને આધાર વર્ષનો ઉલ્લેખ પણ કરેલો નથી, એટલે આપણે પ્રથમ વર્ષે કોઈ પણ પ્રકારની ગણતરી દર્શાવવાની રહેતી નથી. પ્રથમ વર્ષે ગણતરી દર્શાવવાની રહેતી નથી તો પ્રથમ વર્ષનો આપણો જે અચલનો સૂચકાંક આવશે એ બેઠે બેઠો આપણે પ્રથમ વર્ષનો જે પરંપરિતનો સૂચકાંક છે એ લખી દેવાનો થશે. એટલે આપણે જે મેળવવાનો છે સૂચકાંક, અચલ આધારનો સૂચકાંક, તો પ્રથમ વર્ષનો આપણો અચલનો સૂચકાંક જે પરંપરિતનો છે એ બેઠે બેઠો આપણો અચલનો સૂચકાંક બનશે. તો હવે આપણે 2011ના વર્ષ માટે ગણતરી કરીએ તો 2011ના વર્ષ માટે ચાલુ વર્ષનો પરંપરિતનો સૂચકાંક છે 112. એને ગુણ્યા અગાઉનું વર્ષ એટલે 2010નું વર્ષ, એનો અચલનો સૂચકાંક મેળવો 110 છેદમાં 100, 123.20. એવી જ રીતે આપણે 2012ના વર્ષ માટે જો ગણતરી કરીએ તો 2012નો આપણો ચાલુ વર્ષનો પરંપરિતનો છે 109 ગુણ્યા અગાઉનું વર્ષ એટલે કે 2011નો અચલનો સૂચકાંક મેળવો 123.20 છેદમાં 100, 134.29. એવી જ રીતે આપણે 2013 માટે જો ગણતરી કરીએ તો 108 ગુણ્યા 134.29 છેદમાં 100, 145.03. એ જ રીતે 2014 માટે 105 ગુણ્યા 145.03 છેદમાં 100, 152.28. એ જ રીતે 2015ના વર્ષ માટે જ્યારે પણ આપણે ગણતરી કરીએ છીએ તો 2015નું વર્ષ માટે ચાલુ વર્ષનો 111 ગુણ્યા 152.28 છેદમાં 100, 169.03. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પરંપરિતના સૂચકાંક પરથી અચલના સૂચકાંકમાં રૂપાંતર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 પૂર્ણ થાય છે. તમને સ્વાધ્યાય 1.2ના જે 4 પ્રશ્નો આપણે અહીંયા જોયા 4 અલગ અલગ વિડીયોમાં, તેમાં કોઈ પણ પ્રકારની જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે અમને જણાવશો, અમે તેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું. બીજા તમને આ વિડીયોમાં જો કંઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી અમને જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો. ધન્યવાદ.